ભાગીદાર પ્રમાણે આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય અને વાસ્તુ શાસ્ત્રી હસિતભાઈ પાઠક. સ્વાગત છે આપના કાર્યક્રમમાં. નમસ્કાર. નમસ્કાર. હસિતભાઈ, પહેલા આજનું પંચાંગ શું કહે છે તે જણાવશો? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે ગુરુવાર. વિક્રમ સંવત 2079 ચાલી રહ્યો છે. તારીખ 10 ઓગસ્ટ 2023. આજની તિથિની વાત કરીએ. અધિક શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને અધિક શ્રાવણ માસમાં કૃષ્ણ પક્ષ એટલે વદ પક્ષ ચાલે છે, તેની તિથિ દસમ છે. આજે છે અધિક શ્રાવણ વદ દસમ, એટલે આજે તિથિ પણ દસમ છે અને તારીખ પણ 10 છે. નક્ષત્ર રોહિણી આવે છે, યોગ ધ્રુવ અને કરણ વણિજ આવે છે. આજની રાશિ, આજની રાશિ આવે છે વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ, વ અને ઉ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ વૃષભ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ વૃષભ રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે રોહિણી છે. રોહિણી નક્ષત્ર એ શુભ ગણાતું હોય છે. આજનો દિવસ શુભ છે, આજે તિથિ પણ પૂર્ણા છે. આજે કોઈ પણ ઉત્તમ કાર્ય શરૂ કરવું હોય તો એના માટેનો દિવસ ઉત્તમ છે. વિષ્ટિ છે, વિષ્ટિનો પ્રારંભ સાંજે 4:37 થવાનો છે. જી, દર્શકો માટે આજની વાસ્તુ ટીપ શું છે તે જણાવશો? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ કે દિશાઓનું મહત્વ અને દિશાઓમાં ખાસ કરીને જે મહત્વની દિશા છે ઉત્તર અને પૂર્વ, ત્યાં ઢાળ ઢાળ હોવો જોઈએ, ત્યાં નીચાણ હોવું જોઈએ, ત્યાં હલકું હોવું જોઈએ. તે દિશાઓનો જે વિસ્તાર છે ત્યાં પ્રકાશની વૃદ્ધિ હોવી જોઈએ, ત્યાં બહારી બારણાની સંખ્યા વધારે હોવી જોઈએ. જો આવું હોય તો પૂર્વ અને ઉત્તર આ બંને દિશા ખૂબ જ શ્રેષ્ઠ ફળ આપે છે. હવે સમજીને આ વાત કરવી જોઈએ, કારણ કે આપણે આગળ વાત કરી કે ઉત્તર જે છે તે જૈવિક ઉર્જાનો સ્ત્રોત છે. હવે જૈવિક ઉર્જા એક એવી ઉર્જા છે જે મનુષ્યના જન્મથી લઈ મૃત્યુ સુધી તેની સાથે રહે છે. જીવન ઉર્જા જે કહેવાય તે બહુ મહત્વની છે. જ્યારે સૂર્યની પૂર્વ દિશામાંથી ઉદ્ભવ થાય છે પ્રાણ ઉર્જા, એટલે પૂર્વમાં જે પ્રાણ ઉર્જા જે છે તે ખૂબ મહત્વની છે. જીવનમાં જે દરેક પ્રકારના કાર્યો કરવા માટેની જે ક્ષમતા છે, આપણામાં આવડત છે, બુદ્ધિ છે, આપણામાં અન્ય પ્રકારના શારીરિક કાર્યોની ક્ષમતા જે છે તે બધી વસ્તુઓ કરવા માટેની ક્ષમતા આપે છે પ્રાણ ઉર્જા. એમ કહેવાય છે પ્રાણ ના હોય તો કશું થાય નહીં. આપણે કહે છે ને કોઈ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે કે આના પ્રાણ નીકળી ગયા, એમ મનુષ્યના શરીરમાં પ્રાણ ઉર્જા અને જે જૈવિક ઉર્જાનું એક શુદ્ધ સંતુલન હોય તો તે તેના માટે શ્રેષ્ઠ બની રહે છે. જી જી, પ્રથમ કોલર જોડાયા છે, પ્રવીણભાઈ જોડાયા છે. પ્રવીણભાઈ, જન્મ તારીખ કઈ છે? 27/1970. જન્મ સમય? વેલી સવારે 3:30. સ્થળ? જન્મ સ્થળ અમદાવાદ. પ્રશ્ન? પ્રશ્ન મારો એ છે કે ઘણા સમય થયા શારીરિક રીતે તકલીફ છે અને ઘણા બધા રિપોર્ટો કરાવ્યા પછી બધા રિપોર્ટો નોર્મલ આવે છે. શરીરમાં તકલીફ વધતી જાય છે પણ રિપોર્ટમાં કઈ આવતું નથી. તો સ્વાસ્થ્ય ક્યારે સુધરે? કેમ કે આર્થિક પરિસ્થિતિ એ દિવસે દિવસે નબળી થતી જાય છે. શું નામ છે આપનું ભાઈ? પ્રવીણ. પ્રવીણભાઈ, આપે પહેલા પણ ફોન કરેલો છે ને? હા જી. હા, તો એ વખતે જે ઉપાય આપ્યા તે કર્યા બધા? ના, પણ આ બાબતમાં મેં પ્રશ્ન નથી કર્યો. અચ્છા, એવું છે, બરોબર છે. અને શું પ્રકારની શારીરિક તકલીફો થાય છે? પણ આમાં શું છે કે બીપી હાઈ થઈ જાય છે અને નોર્મલ થઈ જાય છે. હાર્ટ નો કોઈ પ્રોબ્લેમ નથી. પેટ ને સંબંધિત તકલીફ છે, એમાં પણ બધા રિપોર્ટ નોર્મલ આવે છે. હા જી, સારું, ચાલો જોઈ લઈએ કે કુંડી શું કે છે. પણ સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે મોટાભાગના રોગોનું કારણ મૂળ તો મન હોય છે. મનોદૈહિક રોગ હોય છે મોટાભાગે. ડોક્ટરો અને મેડિકલ સાયન્સ પણ સ્વીકારે છે કે 99% જે રોગ છે દે આર સાયકોસોમેટિક, મનોદૈહિક છે. વિચારોને કારણે, સ્ટ્રેસને કારણે છે. અને ઘણીવાર આપણા અંતરમન એટલે કે સબકોન્શિયસ માઇન્ડ જે છે તેમાં પણ વિચારો ઘૂસી જાય છે અને પછી બહાર કાઢવા અઘરા છે. એટલે અને તમે બીજું એની સાથે સૌથી અગત્યનું કે તમે જો નકારાત્મક વાતાવરણમાં રહેતા હો, એવા વ્યક્તિઓ સાથે રહેતા હો તો પણ તમારા પર આ બધી અસર રહેતી હોય છે. હું હંમેશા કહું છું કે જ્યારે જ્યારે પણ શારીરિક તકલીફોની
વાત આવે તો સૌથી પહેલા વાસ્તુ બેલેન્સ કરાવવું ખૂબ મહત્વનું છે. કારણ કે વાસ્તુ એ પોઝિટિવ ઉર્જાનું શાસ્ત્ર છે. કેવી રીતે પોઝિટિવ ઉર્જા તમારા ઘરમાં જીવનમાં લાવવી વધારવી તેના માટેનું શાસ્ત્ર છે. તો તમારા ઘરનું વાસ્તુ ચેક કરાવો. ખાસ કરીને ઉત્તર અને ઈશાન દિશા છે ત્યાં કોઈ દોષ હોવાની સંભાવના છે. આ પહેલી વાત. કુંડલી પર નજર નાખીએ આપણે. હાલ તો ગુરુ મહારાજની તમારી દશા ચાલી રહી છે. ગુરુ મહારાજ જે છે એ આ કુંડળીમાં જે છે તે અસ્તના છે, એટલે તકલીફ તો આપતે હજી 2025 સુધી તમને આ પ્રકારની શારીરિક સમસ્યા રહી શકે તેમ છે. એટલે એ તમારે ધ્યાન રાખવાનું છે. ખૂબ જ એમ કહેવાય કે એક કોઈ ઓપિનિયન લો તો એક ઓપિનિયન ન લેતા સાચવજો અને બે ઓપિનિયન જરૂરથી લેજો. થોડા યોગ પ્રાણાયામ કરો, પોઝિટિવ થિંકિંગ કરો, એ સારું સૂચવે છે. ગુરુવારના દિવસે ગુરુના જપ કરો, ગુરુના દાન કરો અને દત્તબાવણીનો પાઠ કરો નિયમિત રીતે. ઘરમાં ધૂપ પ્રગટાવીને, અગરબત્તી પ્રગટાવીને દત્તબાવણીનો પાઠ કરશો તો તમે જોશો કે અનુકૂળતા વધી શકશે. જી. અને કોલર છે સુવર્ણ ભી જોડાયા છે, જેમના અંગેનો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવશો. મારે મારા ઘરના વિશે પૂછવું છે, સંતાન વિશે. જી, જન્મ તારીખ? જન્મ તારીખ મારી જન્મ તારીખ 11/9/1974. અચ્છા, જન્મ સમય? જન્મ સમય 11 વાગે. મારા ઘરના ની જન્મ તારીખ 20/9/81. એનો દિવસનો જન્મ ટાઈમ ની ખબર નથી. હાજી, તમે પહેલા તમારું ડિટેલ આપશો, તમારું જન્મ તારીખ તમે સ્પષ્ટ કરી જન્મ સમય કહો છો. મારી જન્મ તારીખ 11/9/1974. હા, જન્મ સમય? જન્મ સમય દિવસના 11 વાગે. અને સ્થળ કયું છે? માણેકવાડા. જી. હાજી હાજી હાજી. હવે મારા ઘરના ની જન્મ તારીખ 20/9/81. ઓકે, એમનો જન્મ સમય કયો છે? એમનો જન્મ સમય જણાવશો. મારા ઘરના નું 20/9/81. જન્મ સમય? જન્મ સમય ની ખબર નથી, દિવસ નો જન્મ. અચ્છા, ને સ્થળ ખબર છે? હેલો, જન્મ સ્થળ ખબર છે? જન્મ સ્થળ પાનેલી. ઓકે, અને આપણો પ્રશ્ન કયો છે? પ્રશ્ન સંતાન વિશે. 20 વર્ષ થયા સંતાન નથી, દવા કરી. હેલો. હા ભાઈ, કોઈ બીજી તકલીફ? ડોક્ટર મેડિકલ સાયન્સ તો બતાવી જોઈએ, બધું કમ્પ્લીટ છે ભાઈ? હા. તો 20 વર્ષમાં કોઈ ઉપચાર કર્યા જ નથી તમે? ચાલો, તેમ છતાં સમજીએ કે હવે શું શક્યતા છે, શું છે. કારણ કે વ્યક્તિના જીવનમાં જ્યારે એક ઉંમર વીતી જાય છે ત્યારે પ્રશ્ન છે. 1974માં જન્મ છે એટલે ભાઈ 50 વર્ષ થયા આપને, અને આપના પત્ની છે તેમને 1981માં જન્મ છે તેમનો, એટલે એ પણ 40 વટાવી ચૂકેલા છે. એટલે ત્યારબાદ હવે એમ કહેવાય કે મેડિકલ સાયન્સની મદદ તો લેવી પડે તેવું છે ચોક્કસ, એ તમારે સમજવાની જરૂર છે. પણ કુંડળીના યોગો શું કહી રહ્યા છે, શા માટે એવું સર્જાયું છે તેવું સંતાન બાબતે તમે કહો છો, પણ મને એવું લાગે છે કે કદાચ સંતાન રહ્યું હોય અને કંઈક એબોર્શન થઈ ગયું કે એવું કંઈક થયું હોય એવું બની શકે, ગર્ભ ન રહ્યો હોય તેવું બને, કારણ કે આ કુંડીમાં એવું બતાવે છે. તમારી સૌથી પહેલાં આપની કુંડીમાં જોવા જઈએ તો પંચમ સ્થાનનો અધિપતિ શનિ છે, ચંદ્ર સાથે વિષયોગ બનાવે છે, અને ગુરુ મહારાજ જે છે તે સંતાનના કારક વક્રી છે. આ બંને દોષ એવા છે કે જેના કારણે આ વિલંબ થઈ રહ્યો હોય તેવું બને, એટલે વિષયોગનું આપણે નિવારણ કરાવવું પડે. ગુરુના જપ અનુષ્ઠાન કરવું પડે અને વિધિવત તેનું દાન અને શાંતિ વિધાન કરવું જોઈએ. આ બહુ જરૂરી છે, યોગ્ય મુહૂર્તમાં યોગ્ય રીતે થવું જોઈએ વિધિવત, કારણ કે હવે સમય આપણને સાથ ઓછો આપી રહ્યો છે, એટલે પરિણામ લેવા માટે પ્રયત્ન કરવો જોઈએ. આ રીતે તમારા પત્નીની કુંડળી પર નજર નાખીએ આપણે તો કન્યા લગ્ન આવે છે, રાશિ તેમની વૃષભ આવે છે, મંગળ અને રાહુનો પ્રબળ અંગારક દોષ છે, પંચમ સ્થાનમાં કેતુ છે, પાપગ્રહ છે, અહીંયા પણ અધિપતિ શનિ જે છે તે અસ્તનો છે, પંચમ સ્થાન જે સંતાન સ્થાન કહેવાય, એટલે સંતાનમાં વિલંબને બતાવે છે. એટલે શનિ ગ્રહ, કેતુ ગ્રહ બંને ગ્રહના જપદાન પ્રોપર રીતે માર્ગદર્શન લઈને એના અનુષ્ઠાન કરવું જરૂરી છે. અંગારક દોષ છે તેનું આપ નિવારણ કરાવો, અને સાથે સંતાન ગોપાલ જે મંત્ર આવે છે તેનું અનુષ્ઠાન કરવું યોગ્ય રીતે બહુ જરૂરી છે. કારણ કે શક્યતાઓ ખૂબ જ નબળી દેખાઈ રહી છે, કારણ કે તમારા પત્નીને શનિની દશા ચાલે છે, શનિ પંચમેશ છે, પણ અસ્તનો હોવાથી ફળ નથી આપતો. જો શનિ સુધરે તો શક્યતા દેખાઈ રહી છે. જી. અન્ય કોલર છે સોનિયાબેન જોડાયા છે. સોનિયાબેન જન્મ તારીખ જણાવશો.
28 170. समय कौ छे? समय सवारे 1 वागे. अने स्थल? नासिक महाराष्ट्र मा. प्रश्न? મારા પ્રશ્ન એ છે કે મારા બે મેરેજ થઈ ગયા પણ મારા વિધવા નો ટાઈમ આવી ગયો છે. મારા બાળકો તો છે અને મારી બે રાશિમાં મારા બે નામ રાખેલા છે. મતલબ પેલા લગ્ન પેલા અનિતા નામ હતો અને લગ્ન પછી મારે સોનિયા નામ કરેલો છે. તો અને શારીરિક રીતે મારે સારું ના રહે છે. કઈ ના કઈ રોજ નો ખ્યાસ કરે. તમારે એક્ઝેક્ટ શું પ્રશ્ન છે મને એમ કહો અને શેનો જવાબ તમારે જવાબ જોઈએ છે એમ કહો. આ બે રાશિમાં મારે પછી કઈ રાશિ માનવાની છે? કે બે રાશિ બે નામ રાખેલા છે એટલે મારે બે રાશિમાં કેવી રીતે કરવાનું? તમે નામ બદલી શકો કે તમારે આ બે નામ રાખવાના છે? હવે એ જ નામ છે ને ગુરુજી, કેમ કે બધી જગ્યા પર આવે કાગળિયામાં નામ થઈ ગયેલો છે. હવે નામ તો ચેન્જ થાય નહીં. હા તો કશો વાંધો નહીં, રાખો તમે. બરોબર છે, જુઓ સમજાવું. હવે ચાલો હવે હું કુંડલી પર નજર નાખી દઉં. તમારી રાશિ છે ને વૃશ્ચિક રાશિ આવે છે. આ સમજી લો, તમે જન્મ રાશિ વૃશ્ચિક રાશિ છે એટલે તમારે તમારી ગ્રહોની ગણના, તમને ફળ કથન છે આ બધું વૃશ્ચિક પ્રમાણે ગણવું. હવે નામ તમે પાડ્યું છે ને જે ચાલે છે તો ભલે ચાલતું, એવું કે એવા જ્યોતિષ શાસ્ત્રમાં એવો કોઈ દોષ નથી કે તમે અન્ય નામ ન પાડી શકો. પડી ગયું છે અને સમજી શકું છું કે મહારાષ્ટ્રમાં અને એમાં અમુક જગ્યાએ એવું છે કે લગ્ન પછી નામ બદલવાનો પણ રિવાજ છે. એટલે જ્યાં જે પરંપરા હોય તેને વ્યક્તિ ફોલો કરતા હોય, બનતું હોય છે. પણ તકલીફો ઘણીવાર પડતી હોય, જેમ કે લગ્ન પહેલાં નામ ક્યાંક ચાલતું હોય, એકાઉન્ટ હોય, આધાર કાર્ડ, બધું કેટલું બધું બન્યું હોય, પછી જો નામ બદલો તો તકલીફ પણ પડતી હોય છે. પણ હવે જે નામ તમે પાડ્યું છે તમારું ચાલી રહ્યું છે, ભલે ચાલતું, ચિંતા ના કરતા. આપની કુંડી પ્રમાણે વૃશ્ચિક રાશિ આવે છે એટલે વૃશ્ચિક રાશિ પ્રમાણે એક જ વસ્તુ કહીશ કે અત્યારે નાની પનોતી ચાલે છે એટલે શનિના ઉપાય, શનિના દાન આપ નિયમિત કરો. આપના કુળદેવી છે તેને વિશેષ પ્રાર્થના કરો આપની શારીરિક તકલીફો માટે, તો તેનાથી તમને રાહત રહેશે. અને સુવાની દિશા ચેક કરજો, પૂર્વ દિશા તરફ માથું રાખીને સૂઈ શકો, તમારા માટે સારું રહેશે. વાત કરીશું રાશિફળની. પ્રથમ ત્રણ રાશિ મેષ, વૃષભ અને મિથુન, આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકોના નામાક્ષર હોય છે અલ અને ઈ. વાણી પર આજે કાબુ રાખવાનો દિવસ છે. થોડુંક વાણી પર, એમ કહેવાય ને કે તમારી વાણી એ પરિસ્થિતિ સુધારી પણ શકે ને બગાડી શકે, એટલે તમારે નક્કી કરવાનું છે. બિનજરૂરી ખર્ચાની પણ શક્યતા છે. આજે લાભ થાય પણ તમારી અપેક્ષા ધારણા કરતાં ઓછો થાય, એટલે કદાચ મનમાં આજે અસંતોષની ભાવના પ્રવર્તી શકે. હવે વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. વૃષભ રાશિના જાતકો માટે વાત કરીએ તો આજે આનંદ ઉત્સાહવાળો દિવસ છે. પોઝિટિવિટી તમે અનુભવ કરી શકશો. નવું કોઈ કાર્ય શરૂ કરવું એ તમારા માટે જે ઉત્તમ છે. આજે કહું કે રોહિણી નક્ષત્ર બહુ સારું ગણાય. પ્રવાસનું કોઈ આયોજન પણ શક્ય છે. એટલે આમ તો હવે બધા દિવાળીના વેકેશનને બધા લોકો પ્લાનિંગ અત્યારથી કરવા માંડ્યા છે, બુકિંગ વહેલા કરવા પડે, માટે તમારે જો કોઈ નિર્ણય લેવાનો તો આજે લઈ શકો છો. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક છ અને ગ. ભાઈ, મિથુન રાશિના વ્યક્તિઓ માટે ખાસ આજનો દિવસ થોડો શાંતિથી પસાર કરવાનો છે. રોકાણમાં ખાસ ધ્યાન રાખજો. કોઈ પણ પ્રકારનું ફાઇનાન્શિયલ ડિસિઝન લેવાનું હોય તો વેઇટ એન્ડ વોચની સ્થિતિ અપનાવી. હા, સારી વાત એ છે આજે ધાર્મિકતા આધ્યાત્મિકતામાં વધારો થવા જઈ રહ્યો છે. એક કોલર જોડાયા છે, જગદીશભાઈ જોડાયા છે. જગદીશભાઈ, જન્મ તારીખ કઈ છે? હા, જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ કઈ છે? 30/10/1957. અવાજ આપનો સ્પષ્ટ નથી આવી રહ્યો, ફરી એકવાર જણાવશો. 30/10/1957. જી, જન્મ સમય? સવારે 4 વાગે. જી, અને સ્થળ કયું છે? રાજકોટ. પ્રશ્ન જણાવશો. પ્રશ્ન છે, હવે પછી નો સમય કેવો? અક્ષિતભાઈ, અત્યારે શું કરો છો ભાઈ આપ? અક્ષિતભાઈ પર મને પૂરો વિશ્વાસ છે. જી, એમનો અવાજ અવાજ થોડો કપાય છે, કાંઈ વાંધો નહીં, ચાલ આપણે એકવાર જોઈ લઈશું. સામાન્ય રીતે એમને ભવિષ્ય જોયું છે કે એવો સમય ચાલશે કે નહીં. જો એમાં ત્રણ પ્રકારે આપણે કોઈ પણ ભવિષ્ય જે કથન થતું હોય છે, એક તો તમારી જન્મકુંડળીમાં જે ગ્રહો છે તેની સ્થિતિ, જે જન્મના ગ્રહો કહેવાય જાતકના. બીજું કે અત્યારે હાલ જે ગ્રહો ચાલી રહ્યા છે જેને આપણે ગોચર કહેવાય, ટ્રાન્ઝિટ કહેવાતું હોય છે. અને ત્રીજું તમારી જે દશા ચાલે છે. આ ત્રણ પ્રકારે ગ્રહોના જે ફળ મળે તેનું અસરોનું આકલન થઈ શકતું હોય છે. જન્મકુંડળીની જે વાત કરવામાં આવે તો સૂર્ય રાહુનો પ્રબળ ગ્રહણ દોષ છે, એટલે તે જો નિવારણ ન કરાયું તો પહેલું કરાવું, નહીં તો પછી
એ ક્યાંક શારીરિક અસરો આપતું હોય છે. હવે ઉંમર પણ તમારી છે, 57માં તમારો જન્મ છે એટલે 65 થયા તમારા, અને આગળ પણ ચાલતું હશે તમારું. તો શનિની દશા ચાલે છે, શનિ મહારાજ છે એ આ કુંડીમાં ત્રીજા સ્થાનમાં છે અને સારું ફળ આપવા જઈ રહ્યા છે, એટલે તમે એક્ટિવ રહેજો એવું બતાવે છે. આ વાતનું ધ્યાન રાખવું તમારે, એક્ટિવિટી જેટલી કરશો એટલું સારું છે. ત્રીજું કે આપની મકર રાશિ છે, મકર રાશિને 7.5 ચાલે છે, તો શનિના ઉપાય કરતા રહેવા એ તમારા માટે સારું છે. અને જો સમયની વાત કરીએ, આવનારો સમય જે છે તેનો, તો તમારી દશા પણ શનિની ચાલે છે, માટે શનિ મહારાજ જે છે એ જે ફળ આપે એ પ્રમાણે તમારે એક્ટિવ રહેવું જરૂરી છે. તમે ખાસ આટલું સૂચન કરીશ, જેટલા એક્ટિવ રહેશો એટલું તમારું જીવન છે ભવિષ્યમાં સારું રહેશે. બાકી વિશેષ કોઈ એવું વિશેષ તકલીફ દેખાતી નથી, પણ હા, મેં કહ્યું તેમ ગ્રહણ દોષ છે, તેનું આપ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી નિવારણ. પાઠક હસીદભાઈ, એક આપણે રાશિફળની વાત કરીશું, કર્કશી અને કન્યા આ રાશિના જાતકોનું આજનો દિવસ કેવો રહેશે? હા, હવે વાત કરીએ કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ડ અને હ, એ આજે પરિવારમાં આનંદ રહે તેવો દિવસ છે. ઉપરાંત તમારા ધંધા રોજગારમાં જે વૃદ્ધિ છે એટલે તે તરફ ફોકસ કરજો. આજે નવી મુલાકાત લાભદાયી છે, એટલે કોઈ નવી વ્યક્તિને મળવાનું હોય, ચર્ચા કરવાની હોય, કોઈ નવી વસ્તુ લેવાની હોય તો ખરીદી પણ કરી શકો છો. ટૂંકમાં આજે નવીન પ્રવૃત્તિ લાભદાયી રહેવાની છે. સિંહ રાશિ જેના નામાક્ષર છે મ અને ટ, સિંહ રાશિના વ્યક્તિઓ માટે આજે કાર્યની કદર થાય તેવો દિવસ છે. કર્મક્ષેત્ર આજે બળવાન બની રહ્યું છે તમારું. બીજું કે સામાજિક ક્ષેત્રે પણ માન વધે. હા, મિત્રો સાથે ક્યાંક મતભેદ થવાની શક્યતા છે, એટલે આજે થોડું મિત્રો સાથેના વ્યવહારમાં સાચવી લેજો. હવે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોના નામાક્ષર હોય છે પ, ઠ અને ણ. આજે ધાર્મિક જગ્યાએ દેવદર્શને જવાનું કે તીર્થયાત્રાનું આયોજન થાય તેવું બની શકે તેવું છે. નોકરિયાત વર્ગને આજે અનુકૂળતા છે. સેવાકર્મી હોય, દલાલીથી કામ કરતા હોય, કન્સલ્ટન્ટ હોય, તેને આજે દિવસ અનુકૂળ છે. હા, વડીલો બાબતે આજે કદાચ થોડી ચિંતા થઈ શકે તેમ છે. વાત કરીશું તુલા વૃશ્ચિક ધન આ રાશિના જાતકોનું આજનો દિવસ કેવો રહેશે? હા, તુલા રાશિની વાત કરીએ. તુલા રાશિના જાતકોના નામાક્ષર હોય છે ર અને ત. ભાઈ, આપના માટે થોડું તબિયતનું આજે ધ્યાન રાખવું પડે તેવો દિવસ છે, એટલે સ્ટ્રેસ થોડો રહી શકે. ગજા બહારનું કામ ન કરતા તબિયત બગડેલી હોય તો પછી સાચવી લેજો, કારણ કે આજે નકારાત્મક વિચારોની પણ અસર તમારા પર પડી શકે તેવી સંભાવના છે. એટલે ઓવરઓલ આજના દિવસમાં ગ્રહો સૂચવે છે કે કોઈ પણ પ્રકારના જોખમી નિર્ણયો ટાળવાની સલાહ છે. વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે ન અને ય, અનુકૂળતા ભર્યો દિવસ છે, એટલે પોઝિટિવિટી તમને સાથ આપી રહી છે. નવી કોઈ ખરીદી કરવી હોય તો દિવસ સારો છે. અને હા, જાહેર ક્ષેત્રે પણ આજે પ્રતિષ્ઠા મળી શકે તેમ છે. ધનુરાશિ જેના નામાક્ષર છે બ, ધ, ફ અને ઢ. ધનુરાશિના વ્યક્તિઓ માટે આજે કામકાજમાં સફળતા મળે તેવો દિવસ છે, એટલે કાર્યક્ષેત્રે ફોકસ કરજો. આરોગ્યમાં કોઈ નાની મોટી તકલીફ હશે તો સુધારો દેખાઈ રહ્યો છે. આર્થિક લાભની પણ સંભાવના આજે દેખાઈ રહી છે. જી, એક કોલર જોડાયા છે, ગોપાલભાઈ જોડાયા છે. ગોપાલભાઈ, જન્મ તારીખ જણાવશો. ફરી એક વાર જણાવશો. 10/8/1987. જી, જન્મ સમય કયો છે? આપના મેરેજમાં તકલીફ આવે છે? હજી થયા નથી. સારું સારું. પ્રશ્ન બહુ લાંબો છે, એનો વિસ્તૃત જવાબ આપવો પડે તેમ છે, પણ ખાસ એટલું કહીશ કે યોગ ચાલુ છે, મધ્યમ યોગ ચાલુ છે, પ્રયત્ન ચાલુ કરો. ઓક્ટોબર બાદ થોડો વધુ મે મહિના સુધી એક યોગ ચાલે છે, પણ ખાસ કરીને તમારી કુંડલીમાં બે વસ્તુ છે કે સૂર્ય મહારાજની સ્થિતિ જે છે તે નબળી છે, એટલે સૂર્યની ઉપાસના કરો, તેના દરરોજ જળ ચડાવો, આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો અને સૂર્યનું અનુષ્ઠાન કરો 51,000 મંત્રનું, સંકલ્પ સાથે વિનિયોગ સાથે કરો, યોગ્ય દિવસે ચાલુ કરો, એ તમારા માટે ખૂબ જરૂરી છે. કારણ કે સૂર્ય કુંડલીમાં તમને જે ફળ આપવા જઈ રહ્યો છે તે બીજું કોઈ ફળ તમને આપવાનું છે નહીં. અને બીજું ખાસ કરીને શિવજીની ઉપાસના કરો નિયમિત બને તેટલી, અને પ્રાર્થના કરો તો શક્યતા છે, પણ એટલું કહું કે શક્યતા હવે મધ્યમ બની રહી છે. વિસ્તૃત સમજીને ઉપાય કરો તો આ જે સમયગાળો છે તેમાં એક શક્યતા બની શકશે. જી, વાત કરીશું રાશિફળની. મકર કુંભ મીન આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ જેના નામાક્ષર હોય છે ખ અને જ.
મકર રાશિના વ્યક્તિ માટે સંતાનોના બાબતે કોઈ ચિંતા રહી શકે અને કોઈ પ્રશ્નો હોય તો તેને વહેલા એનો ઉકેલ તરફ પ્રયત્ન કરી લેજો. હા, અભ્યાસ કરતા હશે તેવા વ્યક્તિઓના જે સફળતા છે, જોખમી નિર્ણયો અને જોખમી રોકાણોથી આજે બચવાનું છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ભાઈ, કુંભ રાશિના વ્યક્તિઓ માટે ખાસ આજે થાકથી બચવું પડશે. તમને થાકનો અનુભવ થશે ખરો, ભલે રોજ જેટલું જ કામ હોય તો આજે એમ લાગશે કે કંટાળો આવે છે, કથક બોજા જેવું લાગી શકે. જાહેર જીવનમાં હો, ઉચ્ચ હોદ્દા પર હો તો આજે ખાસ સંભાળજો, વિવાદથી દૂર રહેજો, અગત્યના કોઈ નિર્ણય હોય તો ટાળવાની સલાહ છે. મીન રાશિ, મીન રાશિના જાતકોના નામાક્ષર હોય છે દ, ચ, ઝ અને થ. આજે હળવાશ અનુભવશો, થોડું રિલેક્સ ફીલ કરશો, એમ લાગશે કે જિંદગી મજાની ચાલી રહી છે. વેપાર ધંધામાં પણ આજે તમને લાભ થયો છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આજે સારો સમય છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી, હસીલથી આપ જોડાયા, દર્શકોને માર્ગદર્શન આપ્યું બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો કાર્યક્રમમાં બસ આટલું જ. નમસ્કાર.